માટે પાના નંબર 10 પર બોર્ડ ઉપર ટપકા ગૂટીશું. ચાલો મારી સાથે સાથે તમે કરવાના. તો પહેલા આપણે રફ બુક માં ટ્રાય કરીશું અને પછી આપણે કરીશું ફેર બુક માં. હવે કઈ નહીં, આગળનું પહેલામાં જોઈન્ટ કરી દઈશું. જુઓ અહીંયા મેં ટપકા આપેલા છે ગોળ, તમે એવું લાગે તો સ્લેટમાં કરો, મારી સાથે સાથે ગૂંટવા માંડો. ચલો અહીંયા ગોળ દોરેલું છે એની પર આપણે ટપકા ઉપર પહેલા ગોળ પર ગૂંટીશું. તમને ખ્યાલ નહીં આવે આવું ધીમે ધીમે, આવું લંબ ગોળ છે ને, તમે સ્લેટમાં અથવા નોટમાં કરો. આ આપણો આકાર કેવો છે, લંબ ગોળ છે, ગોળ નથી. જુઓ આ ઈંડા આકાર એટલે લંબ ગોળ કહેવાને, આપણે લંબગોળ આકાર દોરી રહ્યા છીએ. બચ્ચાઓને બોલતા નહીં ફાવે તો ગોળ આકાર બોલી શકે છે, વાંધો નહીં. પહેલા આપણે ધીમે ધીમે ટપકા ઉપર ગૂંટીશું. ચલો તમે પણ મારી સાથે સાથે સ્લેટમાં આવું લંબગોળ બનાવો, નોટમાં લંબગોળ દોરો. ચાલો જ્યારે ટપકા ગૂંટતા હોય ને ત્યારે જુઓ ટીચર કેવું ધીમે ધીમે પેન્સિલ ઉચકીને લંબગોળ દોરે છે ને, એમ તમે પણ ધીમે ધીમે આવી રીતે લંબગોળ દોરતા જાઓ. ચાલો બધા બચ્ચાઓ દોરો છો ને મારી સાથે સાથે. આજે આપણે કયો આકાર જોવો, હવે આપણે છેલ્લી લાઈનમાં આવ્યા, ટપકા ઉપર ઘૂંટતા જવાનું ધીમે ધીમે અને લંબગોળ બનાવતા જશું. જુઓ આજે આપણે કયો આકાર શીખી રહ્યા છીએ, લંબગોળ. આ લંબગોળ ને પેટર્ન ઉપર આપણે ગૂંથવાથી આપણે ગણિતમાં ગુજરાતીમાં જે મૂળાક્ષરો અને અંકો આપણે લખવાની પ્રેક્ટિસ કરીએ છીએ ને, તો શૂન્ય આવે, એકડ એક આવે, એ બધા અંકો અને અક્ષરો લખવાની આપણે પૂર્વ તૈયારી થાય, બરાબર ને? તો હવે નોટમાં આપણે લંબગોળ ઉપર ટપકા ગૂંટીને રેડી થઈ ગયા. હવે આપણે ફેર બુકમાં કરીશું. હવે આપણે ફેર બુકમાં પાના નંબર 10 ઉપર ટપકા ગૂંટીશું. ચાલો મારી સાથે સાથે તમે પણ ગૂંટવા લાગો. 10 પર આ ફૂલ રેકેટ રમીએ ને, એના રેકેટ દોરેલા છે અને ટપકા આપેલા છે. તો હવે પાના નંબર 10 ઉપર છે એવું સેમ મેં બોર્ડ ઉપર દોર્યું છે, તો તમે હવે મારી સાથે સાથે પાના નંબર 10 ઉપર ફેર બુકમાં ગૂંટો. ચાલો એની ઉપર, ચાલો પેન્સિલથી ગૂંટવા માંડો. જે લોકો હમણાં પેરમાં નથી લખવાના અને પહેલાં રફ બુકમાં લખવાના છે તે બચ્ચાઓ રફ બુકમાં કરી શકે છે. એક ગોળ આપણું કમ્પ્લીટ થઈ ગયું, દેખાય છે તમને બધાને? ચાલો હવે આપણે બીજા ગોળ પર, ગોળ પર ગૂંટવાના ટાઈમે ધીમે ધીમે પણ ગૂંટી શકો છો. એક સાથે બધું ગોળ કરવું કમ્પ્લીટ જરૂરી નથી, હજુ તમને પેન પેન્સિલ પકડતા ફાવે નહીં, એટલે તમે ધીમે ધીમે પણ શીખી શકો છો. જુઓ બરાબર, બીજું ગોળ ટીચરે દોરી દીધું, દેખાય છે તમને બધાને? ચાલો બધા મારી સાથે દોરો છો ને? ચાલો હવે આપણે ત્રીજું ગોળ દોરવાના. ટપકા ઉપર ઘૂંટતા જશું અને ધીમે 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 આગળ. પહેલી લીટીમાં આપણા 3 રેકેટ ગોળ દોરાઈ ગયા. હવે ચાલો હવે બીજા ટપકા ઘૂંટો ને, ત્યારે ધીમે ધીમે દૂર થાય નહીં, દેખાય છે? કયો આકાર છે? ચાલો બીજી લાઈનમાં આપણા 3 રેકેટ, મારી સાથે સાથે ત્રીજી લાઈન ઉપર ટપકા ઘૂંટો. ગોળ દોરીએ ને આપણે જ્યારે પેન્સિલથી ઘૂંટીએ ત્યારે શાંતિથી ધીમે ધીમે ટપકા ઉપર ઘૂંટવાનું, જેથી બાકી ચૂકી લીટી આપણાથી દોરાય નહીં. ચાલો દોરો બધા મારી સાથે, બધા દોરો છો ને? ચાલો હવે છેલ્લી લાઈન પર બીજું ગોળ આવે આપણે
તમને લીફ આવે પેન પેન્સિલ પકડતા તો ધીમે ધીમે પણ આકાર દોરી શકો છો। ચાલો હવે આપણે એક છેલ્લું જ કોડ બાકી છે, બરાબર। અહીંયા મેં જુદા જુદા કલરથી કોડ દોર્યા છે જેથી તમને ગોળ અલગ કલરનો હોય તો વ્યવસ્થિત દેખાય। ચાલો જો દોરાઈ ગયા બધા ગોળ, ટીચરે બધા ગોળ દોરી દીધા ને, દેખાય છે? જુઓ અહીંયા હમણાં આપણે પાના નંબર 10 ઉપર આ રેકેટ ઉપર ગોળ દોર્યા ને, હવે સામે જુઓ પાના નંબર 11 ઉપર આવા ગોળ ટપકા આપેલા છે। આ ગોળ તમારે ગૃહ કાર્ય હોમવર્ક કરવાનું છે। અહીંયા આજે પાના નંબર 10 ઉપર આજની તારીખ લખો 6/7/21, બરાબર, તારીખ મમ્મી પાસે લખાવી દેજો બચ્ચાઓ। અને આ સામે પાના નંબર 11 તમારે ઘરકામ કરવાનું છે।